ગુજરાતના 33 જિલ્લાઓમાંથી એક બનાસકાંઠા જિલ્લો। બટાટાના ઉત્પાદન માટે આખી દુનિયામાં જાણીતો આ જિલ્લો કઈ કેટલાય વર્ષોથી પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે। ઉત્તરમાં રાજસ્થાન અને પશ્ચિમમાં કચ્છ જિલ્લાને સ્પર્શતો બનાસકાંઠા જિલ્લો રણપ્રદેશ પણ ધરાવે છે। બનાસકાંઠાનો રણ વિસ્તાર કચ્છના રણને સ્પર્શે છે, પરંતુ દિવસે દિવસે અહીં રણનો વિસ્તાર વધી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર સૂકો પ્રદેશ અને બાવળો જોવા મળે છે। આ વિસ્તારોમાં ન તો કોઈ ખેતી કરી શકે છે કે ન તો કોઈ પોતાનો રહેણાંક બનાવી શકે, ત્યારે વધતા રણ વિસ્તારને રોકવા માટે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ઝાડ બહુ છે ને, આપણે બચાવવા જેવી છે। ઝાડ હશે તો બધું છે, પર્યાવરણ રહેશે અને છે ને વરસાદ આવશે, અને જો વરસાદ લાવવો છે તો આપણે છે ને ઝાડ વાવવા પડશે, અને ઝાડ નહીં હોય તો આ છે ને કોરોનાની અંદર કેટલી બધી તકલીફ પડી, અને જો ઓક્સિજન આની કેટલી તકલીફ પડી, અને આના માટે કોરોનામાં જ અમે આ બધું કર્યું। વર્ષ 2015 અને 2017માં બનાસકાંઠામાં ભયાનક પૂર આવ્યું હતું, અને તેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા। તેમ છતાં સરહદી વિસ્તારના ગામોમાં તો પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ સતત ઊંડા જઈ રહ્યા છે। આ સમગ્ર પરિસ્થિતિ જાણીને વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાને બચાવવા માટે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી। આ ઇનબેલેન્સને બેલેન્સ કરવાનું કામ જો કોઈ કરી શકે તો એ વૃક્ષો છે। ઓફકોર્સ વરસાદ લાવવામાં તો એ ઉપયોગી છે જ, એટલે આ આખી સિચ્યુએશન અમને સમજાઈ અને 2019માં અમે બનાસકાંઠામાં ડેઢાલ કરીને ગામ છે ડીસાનું, એના સ્મશાનમાં 3000 વૃક્ષો વાવી અને જંગલ કરવાનું અમે શરૂ કર્યું। આ સંસ્થા દ્વારા 2019માં વૃક્ષો વાવવાની શરૂઆત કરવામાં આવી અને અંદાજિત 4 લાખથી પણ વૃક્ષો બનાસકાંઠા જિલ્લામાં આ સંસ્થા દ્વારા વાવવામાં આવ્યા છે। તેમનો પ્રયાસ છે કે હજુ વધુ ને વધુ વૃક્ષો વવાય અને બનાસકાંઠા જિલ્લો હરિયાળો બને। સંસ્થાના આ અભિયાનમાં આજે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામડાઓ જોડાઈ રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટે ભગીરથ કાર્ય કરી રહ્યા છે। રોહિત ઠાકુર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા। જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવશે એટલે ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાશે, હજારો વૃક્ષોનું વાવેતર થશે। સવાલ એ છે કે જો દર વર્ષે આટલા વૃક્ષ વવાતા હોય તો દેખાતા કેમ નથી? કારણ એક જ છે, જાળવણીનો અભાવ અને વૃક્ષોનું બાળમરણ। પરંતુ વિચરતા સમુદાય સમર્થન મંચની કામગીરી કંઈક જુદી છે। આવો જોઈએ કઈ રીતે કામ કરે છે આ સંસ્થા। લોક જાગૃતિ આવે અને જિલ્લા હરિયાળો બને તે માટે સતત અમે પ્રયત્નશીલ છે। તે માટે ગામડાઓમાં જઈ, ગામોમાં સ્મશાન ભૂમિ હોય કે ધાર્મિક સ્થાનો હોય કે ગૌચરની જગ્યાઓ હોય, આ જગ્યાઓ અમે પસંદ કરી અને ત્યાં વૃક્ષારોપણ થાય તે માટે ગામ લોકોને લોક ભાગીદારી કરવા માટે સમજાવીએ। સંસ્થા અને ગ્રામજનો એની લોક ભાગીદારી થકી અમે એ ગામોમાં સમજણથી આખું પ્લાન તૈયાર કરી અને ત્યાં વૃક્ષારોપણ માટેનું આયોજન કરીએ। વૃક્ષોને વાવવા, તેનું જતન કરવું, તેને ખાતર પાણી આપવું અને મોટા કરવા, VSSM માત્ર વૃક્ષોને વાવીને છોડી નથી દેતું। આ વૃક્ષો મોટા થાય ત્યાં સુધીની જવાબદારી આ સંસ્થા ઉપાડે છે। વૃક્ષારોપણ કરતા પહેલા આ ટ્રસ્ટ દ્વારા જે પણ જગ્યા પસંદ કરવામાં આવે છે તેની ચારેય બાજુ ફેન્સિંગ કરવામાં આવે છે, જે બાદ વૃક્ષારોપણ કરવા માટે તમામ જગ્યા ઉપર અલગ અલગ ખાડાઓ કરવામાં આવે છે। આમ સિસ્ટમથી વૃક્ષારોપણ કરવામાં આવે છે, જેથી આવનારા સમયમાં વૃક્ષોના ઉછેર માટે કોઈ જ તકલીફ ન પડે। ગામ લોકો આપણને જમીન આપે, મોટા ભાગે
સ્મશાન એ અમારી ફેવરિટ જગ્યા છે, કેમ કે ત્યાં કોઈ દિવસ કોઈ માણસ એન્ક્રોચમેન્ટ નહીં કરે. એ સિવાય અમે ગામની ગૌચર જગ્યાઓ કે જ્યાં ફ્યુચરમાં કોઈ ડેવલપમેન્ટ નથી થવાનું એ જગ્યાઓ પંચાયત અમને આપે અને ત્યાં અમે પંચાયત સાથે એટલે ગામની ભાગીદારીમાં જમીનનું ક્લિનિંગ એટલે ગાંડો બાવળ હોય એને અમે કાઢીએ છીએ, કેમ કે ગાંડો બાવળ એ બીજા કોઈ ઝાડને થવા નથી દેતો પોતાની આસપાસમાં. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ સમસ્યા હોય તો તે પાણીની છે, જેના કારણે આ ટ્રસ્ટ દ્વારા જ્યાં પણ વૃક્ષારોપણ કરવામાં આવે છે ત્યાં ડ્રીપ એરિગેશન પદ્ધતિથી વૃક્ષોને પાણી આપવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા લોક ભાગીદારી પણ કરવામાં આવે છે, જેના કારણે દરેક ગામમાં લોકો વૃક્ષોનું મૂલ્ય જાણે તો વાવેલા વૃક્ષોની કાળજી લેવાય તે માટે એક વૃક્ષ પ્રેમીની નિમણૂક કરવામાં આવે છે. આ વૃક્ષ પ્રેમી 4 વર્ષ સુધી વૃક્ષની કાળજી રાખે છે અને સંસ્થા આ કામ માટે તેને પગાર પણ ચૂકવે છે. બચ્ચું જ્યારે જન્મે ને ત્યારે એને મા બાપ અને પરિવારની હૂંફની જરૂર પડે છે, એને સંભાળે છે, એને ખવડાવે છે, પાણી આપે છે, ત્યારે ઇવન ચાલતા પણ શીખવે છે. તો બાલતરુ એટલે નાનું વૃક્ષ છે એ પણ બાળક જેવું છે અને એને પણ માની જરૂર પડે છે. એટલે અમે વૃક્ષ મિત્રો એટલે વૃક્ષની માં એનું અમે દરેક સાઇટ પર નિમણૂક કરીએ છીએ અને પગાર આપીએ છીએ. 3 થી 4 વર્ષ સુધી અમે એક સાઇટ ઉપર પગારદાર માણસ રાખીએ અને 4 વર્ષ પછી વૃક્ષને આપણી જરૂર નથી પડતી હોતી. વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા દર વર્ષે જે પણ ગામમાં વૃક્ષારોપણ થયું હોય તેનો સર્વે કરવામાં આવે છે. વર્ષના અંતે વૃક્ષની સૌથી સારી સંભાળ લેનારા વૃક્ષ મિત્રનું સન્માન પણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે બનાસકાંઠા જિલ્લાના 90 ગામોમાં 129 જેટલા સ્થળ પર આજે હરિયાળી છે. 2019 થી 2023 સુધીમાં અહીં 9,91,000 વૃક્ષોનું વાવેતર થયું છે અને બનાસકાંઠા જિલ્લો ખરા અર્થમાં લીલોછમ બની રહ્યો છે. રોહિત ઠાકુર, VTV ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાનું આ છે સુરાણા ગામ. આસપાસ જે લીલોતરી દેખાઈ રહી છે તે કોઈ ગાર્ડન નથી, લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલો આ વિસ્તાર છે સ્મશાનનો. અહીં આસપાસમાં અંદાજિત 5,000 જેટલા વૃક્ષો છે. જો કે પહેલા અહીં સ્થિતિ કંઈક જુદી હતી. સ્મશાનની આસપાસ ગાંડા બાવળનું સામ્રાજ્ય હતું. લોકોને ધોળા દિવસે પણ અહીં આવતા ડર લાગતો હતો. વર્ષ 2021માં અહીં ટ્રસ્ટ અને સુરાણા ગામના લોકોની ભાગીદારીથી અભિયાન શરૂ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરાયું. આજે આ સમગ્ર વિસ્તાર લીલોછમ બની ગયો છે. અમારા 10-15 ધોરણનો સહયોગ હતો. પહેલું ધિરાણ પડ્યું હતું, જગ્યા બંજર ભૂમિ હતી, વાલાજી બાવળને એવું બધું ગંદકી ખૂબ હતી. પછી અમને વિચાર આવ્યો કે આપણે આને કોઈક સાફ સફાઈ કરી અને યોગ લાગે એવું બનાવવા, એમાં અમે બધાએ મદદ કરી. પછી મિતલબેન અને નારણભાઈએ અમને સાથ સહકાર આપ્યો, એમના સાથ સહકારથી આજે આ સુંદર વન જેવું બન્યું છે. પહેલા આવતા લઈ અહીંયા બેહબાનું જગ્યા નથી એવું હતું, એકલા કોટા ગંદકી ખૂબ હતી. પણ હવેથી તો આવે એટલે એમ કે ગમે બાર ગામના અમારા મહેમાનો આવે એ પણ એમ કે સુરણામાં શમશાન બનાવ્યું છે. ગામ લોકોને પણ એ બેઠક વ્યવસ્થા થઈ જાય આનંદદાયક જગ્યા બની છે. રાત્રે અમે ગામને દિવસે પાણી આપી અને રાત્રે પંચાયતના સહયોગથી વૃક્ષોને રાત્રે પાણી પાઈ અને ખૂબ સુંદર વૃક્ષો થયા હતા, ખૂબ સરસ વિકાસ થયો હતો અને નારણભાઈ, મિત્તલબેન અને એમની પૂરી ટીમ દ્વારા અમને ખૂબ સહયોગ મળ્યો છે. હાલમાં સુરાણા ગ્રામ પંચાયત દ્વારા આ તમામ વૃક્ષોને ડ્રીપ પદ્ધતિથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, તેમજ ગામના લોકો જ આ તમામ વૃક્ષોની સાર સંભાળ લઈ રહ્યા છે. સુરાણા ગામમાં જે પ્રમાણે આ સમગ્ર વૃક્ષોનું વન તૈયાર થયું છે તેને જોઈ ગામ લોકો પણ આનંદ અનુભવી રહ્યા છે. વૃક્ષની અંદર તો લગભગ બોરસલી છે, પામ છે, પછી જાંબુડા છે, બોરડીનું વાવેતર છે, લીમડાનું વાવેતર છે. હર કોઈ વૃક્ષ લગભગ 15 જાતના, મારી દ્રષ્ટિ 15 જાતના કે 20 જાતના વૃક્ષ આની અંદર વાયેલા છે. વિચરતા સમુદાય સમર્થન મંચની આ મુહિમમાં ગામડાઓની સાથે શહેરી વિસ્તાર પણ સામેલ છે. સુરાણા ગામથી નીકળી VTV ટીમ શહેરી વિસ્તાર ગણાતા જૂનાડીસા ગામે પહોંચી હતી. જૂનાડીસા ગામમાં આવેલા રામદેવપીર મંદિરની બાજુમાં પડેલી જગ્યા પર 3,000 કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
જળ વેરાણ પડી હતી તે જગ્યા અમે આ VSSM NGO સાથે સંપર્ક કર્યો મિત્રબહેનનો, તેમણે અમને સલાહ આપી અને સેફટી આપી કે આ ઝાડ તમે વાવો તો જગ્યાનો સારો એવો યુઝ થશે. તમે ઝાડ વાયા ત્યાં અમનું NGO તરફથી અમને સારો સપોર્ટ મળ્યો અને ત્યાં જુનાડીસા ગામની જે લોકલ પ્રજા છે તેમનો સપોર્ટ મળતા અત્યારે આ ઝાડ આ તમે દેખી રહ્યા છો એ પોઝિશનમાં છે. જુનાડીસા ગ્રામદેવપીર મંદિરની અંદર અમે 3000થી વધુ વૃક્ષો વાવેલા છે. આ વૃક્ષોની સંભાળમાં ગામના તમામ યુવાઓ પણ સપોર્ટ કરે છે, ત્યાંના પૂજારી પણ સપોર્ટ કરી રહ્યા છે, સારી રીતે સેવા આપી રહ્યા છે અને જે પાણીનો સ્ત્રોત છે પાણી પણ અહીંયા પૂરતું મળી રહે છે અને વૃક્ષો ટૂંક સમયમાં સારા સારા વૃક્ષો બનશે અને ઓક્સિજન મળશે અને ગામ માટે પણ લાભદાયક બનશે. આમ તો જ્યાં પણ વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે ત્યાં ગામના લોકો વૃક્ષોની જવાબદારી ઉઠાવતા હોય છે, પરંતુ અહીંયા કરવામાં આવેલા આ વૃક્ષારોપણની જવાબદારી વિદ્યાર્થીઓ ઉઠાવી રહ્યા છે. પ્રયત્નશીલ રહીએ છીએ કે આ વન હજી પણ વધુ હરિયાળું બની રહે, પરંતુ એ માટે જ્યારે સંપૂર્ણ ગામ સજાગ થશે કે તેમની ઉપયોગીતા માત્ર છાંયડા પૂરતી નથી અને અત્યારે જે સૌથી મોટી સમસ્યાનો સામનો સંપૂર્ણ વિશ્વ કરી રહ્યું છે જે છે આબોહવા પરિવર્તન, તો એના માટે પણ આ જરૂરી છે. તો મારી એવી સર્વે ગ્રામજનોને વિનંતી કે જ્યારે જ્યારે પણ અહીંયા દર્શન કરવા કે કોઈ અન્ય અર્થે આવે ત્યારે આ વનની મુલાકાત લે અને વૃક્ષ રોપણ અને ઉછેરમાં પોતાનો સહયોગ આપે. જુનાડીસાના આ રામદેવપીર મંદિરની બાજુમાં ચારે બાજુ નજર કરો ત્યાં માત્ર બાવળો દેખાતા હતા, જેના કારણે મંદિરે દર્શન કરવા આવતા ભક્તોને પણ મોટી તકલીફો પડતી હતી. ત્યારે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ધાર્મિક સ્થળ ગણાતા આ સ્થળની પસંદગી કરવામાં આવી અને વર્ષ 2022માં રામદેવપીરના મંદિરની આજુબાજુની તમામ જગ્યાને સાફ કરી ત્યાં 3000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. હાલમાં માત્ર 5 મહિના જેટલો સમય થયો છે અને ત્યાં અનેક વૃક્ષો ખીલી ઉઠ્યા છે. બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટે વિચરતી વિમુક્તિ સમર્થન સમુદાય દ્વારા એક નવો ભગીરથ કાર્ય શરૂ કર્યું છે, જેમાં અનેક ગામોમાં હાલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ત્યારે આજે અમે પહોંચ્યા છીએ ડીસા તાલુકાનું જે જુનાડીસા ગામ છે કે જ્યાં મંદિર આવેલું છે અને મંદિરની બાજુમાં જ 3000થી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને આજે સમગ્ર જે વાવેતર કરવામાં આવ્યું છે જે વૃક્ષોનું તેનું હાલમાં જે વિદ્યાર્થીઓ અહીંયા જે અભ્યાસ માટે લાઇબ્રેરીમાં આવી રહ્યા છે તે કરી રહ્યા છે. ખાસ કરીને જે સવારથી જ આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને બપોર બાદ જે તેમનો અભ્યાસ બાદ જે સમય વધે છે તે તમામ જે સમય છે તે પર્યાવરણને બચાવવા માટે કરી રહ્યા છે. સાથે સાથે ગામ લોકોનું માનીએ તો ગામ લોકો પણ જણાવી રહ્યા છે કે જે અહીંયા મંદિર આવેલું છે રમાપીનું તે મંદિરમાં ભક્તિની સાથે પ્રકૃતિને બચાવવા માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાને જે હરિયાળો બનાવવા માટે જે ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે તેમાં હવે વિદ્યાર્થીઓ પણ આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં હજુ પણ આ વન હરિયાળું બને અને તેનો સીધો લાભ ગામ લોકોને અને વિદ્યાર્થીઓને મળે તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાની નેમ સાથે હાલમાં વિચરતી વિમુક્તિ સમર્થન સમુદાય દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધી 123 ગામોમાં 4 લાખથી પણ વધુનું વૃક્ષારોપણ આ સમર્થન સમુદાય દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે અમે પહોંચ્યા છીએ દિયોદર તાલુકાના વખાગોળિયા ગામ, ત્યાં પણ 5000થી પણ વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. કેવી રીતે આ ગામના લોકો અહીંયા જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે કેવી રીતે તેની સાર સંભાળ કરવામાં આવી રહી છે, તેને કઈ રીતે વાવેતર કરવામાં આવ્યું છે અને હાલમાં શું સ્થિતિ છે તે જાણીએ અમારા આ VTV ના અહેવાલમાં. જમીન બંજર પડી હતી, ચોતરફ ગાંડા બાવળનું સામ્રાજ્ય હતું. લોકોને ભૂખ મૂકવું હોય તો પણ વિચાર કરવો પડે એટલા કાંટા અને કાકરા આ જમીન પર હતા. પણ આજે દ્રશ્ય બદલાયું છે. આજે અહીં હરિયાળી છે, પક્ષીઓ કિલોલ કરી રહ્યા છે. આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વખા ગામના. વખા ગામની સ્મશાન ભૂમિ જ્યાં પહેલા માત્ર ગાંડા બાવળ ઊભા હતા ત્યાં હરિયાળી છવાયેલી છે. માત્ર 17 મહિનામાં આ સ્થળ રણિયામણું બની ગયું છે. 5000 જેટલા વૃક્ષો અમે વાયા હતા, એમાંથી 4700 જેટલા તો હાલમાં ઉછર્યા છે, હાલમાં આવ્યા છે, આપ જોઈ શકો છો. અને આ રહ્યા 17 થી 18 મહિનામાં આ વૃક્ષોનો આટલો વિકાસ થયો છે અને ગામના લોકો પણ વારે ઘડી અહીં કંઈક કામકાજ હોય તો આવે છે અને તે લોકો અમને પાણી પાવા માટે, વૃક્ષો વવરાવવા માટે અને બધી દેખભાળ કરાવવા માટે પણ આવ્યા હતા. અને આ 5000 વૃક્ષોની અંદર હાલમાં
નાના મોટા કેટલાય પક્ષીઓ પણ અહીં નિવાસ કરતા થયા છે, પતંગિયા પણ ઉડે છે, બગલા પણ ફરે છે અને બીજા નાના મોટા પક્ષીઓ એમના માળા બાંધીને પણ અહીંનો નિવાસ કરે છે. ગ્રામજનો પણ અમારી સાથે જોડાય અને સંસ્થાગત રીતે અમે પણ એમની સાથે જોડાઈએ અને આ આખું અભિયાન અમે એ રીતે અમે શરૂ કર્યું અને અલગ અલગ વિસ્તારોની અંદર મોસ્ટલી અમે સ્મશાન ભૂમિ પસંદ કરી. એનું કારણ એ હતું કે સ્મશાન ભૂમિની અંદર કોઈ ડેવલપમેન્ટ થવાનું નથી એટલે વૃક્ષ ત્યાં સેફ રહેવાનું છે હંમેશના માટે. તો આવા 2019 શરૂ કરેલું આ અભિયાન આજ દિવસ સુધી અમે 123 ગામોમાં અમે ગ્રામવનો તૈયાર કર્યા છે અને 4,91,000 વૃક્ષો એમાં ઉછરી રહ્યા છે. આ વૃક્ષોને જોવા માટે આજુબાજુના ગામો અને કોલેજના વિદ્યાર્થીઓ પણ અહીં આવે છે. તો જ્યાં પહેલા સ્મશાન ભૂમિ પર પગ મૂકતા મહિલાઓ પણ ડરી રહી હતી ત્યાં આજે ઘટાદાર જંગલ બનતા અહીં મહિલાઓ પણ દિવસે આ વન્ય મુલાકાત લેવા માટે આવે છે. ગામ લોકોનું કહેવું છે કે જન્મથી લઈ મૃત્યુ સુધી દરેક વ્યક્તિને વૃક્ષની જરૂરત પડે છે, ત્યારે વૃક્ષનું વાવેતર દરેકે કરવું જોઈએ. માણસને મનુષ્યને જીવનથી કરી અને મરણ સુધી વૃક્ષની જરૂર પડે છે. તો આ પ્રેરણા દરેક ગામડાવાળા આખા જિલ્લા સુપડા આખા ગુજરાતના લોકો આ પ્રેરણા લે અને આવી રીતે વૃક્ષો વાવે તો આપણું ગુજરાત નંદનવન હરિયાળું બને એ જ અમારી પ્રાર્થના દરેકને. માત્ર બનાસકાંઠા કે માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વમાં વૃક્ષો ઘટી ગયા છે. ઉદ્યોગો પાછળની આંધળી દોટના કારણે જે રીતે જંગલનો નાશ કરી દેવામાં આવ્યો છે તેણે હવે આખી દુનિયાને જોખમમાં મૂકી દીધી છે. ત્યારે VSSM જેવી કેટલીક સંસ્થાઓ પણ છે જે પ્રકૃતિના રક્ષણ માટે અથાક પ્રયાસ કરી રહી છે અને આ પ્રયાસના લીલાછમ ફળ માત્ર સંસ્થા જ નહીં ગામના લોકોને પણ મળી રહ્યા છે. રોહિત ઠાકુર, VTV News, બનાસકાંઠા.